નમસ્કાર મિત્રો આજે આપણે ઘરે શીખીએ ધોરણ આઠ ગણિત વિષયમાં સમજ પ્રવૃત્તિઓ જોવાના તો જોઈએ સૌપ્રથમ ચાલો યાદ કરીએ મિત્રો તમે સાત માં નામ સાથે જોડવાનો પ્રયત્ન કરો તો મિત્રો અહીંયા આપણને કેટલાક આકારો આપેલા છે અને અહીં તેના નામ આપેલા છે તો આપણે તેને યોગ્ય રીતે ઓળખી કાઢવાના છે તો ચાલો જોઈએ તો પહેલી આકૃતિમાં તમે જોશો કે ચાર બાજુ છે એમાંથી બે બાજુઓ છે સામસામે એની લંબાઈ કેવી છે સરખી છે એટલે આ કેવો થશે આકાર તો તમે તરત કહેશો ત્રિકોણ બરોબર ત્યારબાદ ચારેય બાજુઓનું માપ એક સમાન હોય એવી આકૃતિ થશે ચોરસ બરોબર ત્યારબાદ અહીંયા આપણે જોઈશું કે આ ચાર ખૂણાવાળી આકૃતિ છે એટલા માટે શું કહેવાશે તો કે ચતુષ્કોણ ઓકે મિત્રો ત્યારબાદ ભૂમિતિ પ્રમાણે તેના માટે અહીંયા આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે તેના માટે કેટલીક બાબતો જોવાની છે જોઈએ ચતુષ્કોણી એ બંધ આકૃતિ છે તો મિત્રો અહીંયા તમે ચારોય આકૃતિમાં જોશો કે ચારેય આકૃતિ કેવી છે બંધ છે ક્યાંયથી ખુલી નથી એટલે ચાર બાજુ વડે ઘેરાયેલી છે એટલે કે બંધ છે બરાબર ત્યારબાદ બીજું દ્વિપરિમાણીય આકાર છે દ્વિપરિમાણીય એટલે બે માપ આપેલા હોય જેના આધારે આપણે એમને દોરી શકીએ છીએ એટલે કે દોરી શકાય છે બરોબર ત્રીજું જેમાં ચાર સીધી રેખાઓ છે અહીં તમે જોશો કે દરેક આકૃતિની અંદર આમાં ચાર છે આમાં પણ ચાર છે આમાં પણ ચાર અને આમાં પણ ચાર ચાર રેખાઓ અને એ પણ કેવી છે સીધી રેખાઓ છે આ રીતે બરાબર હવે આગળ હવે મારી આસપાસના ચતુષ્કોણ અને તેના પ્રકારો જોઈએ બે પોઈન્ટ એક તમારી જાતે પ્રયત્ન કરો તો મિત્રો તમારા ઘરમાંથી નીચેની વસ્તુઓ છે એકઠી કરો તો તમારે આ રીતે જે વસ્તુઓ છે તે એકઠી કરવાની છે ત્યારબાદ તેમાંથી દરેક માટે નીચેનું કોષ્ટક છે ભરવાનું છે તો શું છે કોષ્ટક હવે મિત્રો આ કોષ્ટકની અંદર અહીંયા આપણે વસ્તુ લખવાની છે ત્યારબાદ તે વસ્તુ માટે શું તે બંધ છે તો બંધ હોય તો હા ન બંધ હોય તો ના ત્યારબાદ શું તેને ચાર બાજુઓવાળી આકૃતિ છે તો એના માટે પણ હા કે ના ત્યારબાદ તેની તમામ બાજુઓ સીધી રેખાથી બનેલી છે તો એના માટે પણ હા કે ના લખવાનું શું તે ચતુષ્કોણ છે તો આના માટે આપણે કેવી રીતે નક્કી કરશું મિત્રો તો અહીંયા જે આપણને ત્રણ શરતો આપેલી છે જો એ ત્રણેયમાં આ રીતે હા આવે તો આપણે એ તતુષ્કોણ ગણાશે કે અહીં એકાદામાં પણ ના આવે તો ચતુષ્કોણ ગણાશે નહીં એટલે કે ના લખશું બરાબર તો આ રીતે તમે પહેલાં જાતે પ્રયત્ન કરજો મેં અહીંયા આ કોષ્ટક ભરી દીધું છે તો ના આવડે તો જ અહીંયા જોશો મિત્રો આના માટે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ ચેક રબર મિત્રો અહીં મેં નવું ચેક રબર છે એના આધારે જવાબો લખેલા છે એટલે તમારી પાસે જો જૂનું ચેક રબર હોય તો તમારા જવાબમાં ફેરફાર આવી શકે છે જેમ કે મેં એ લખેલું છે કે તમામ બાજુઓ સીધી રેખાથી બનેલી છે પણ જો તમારી પાસે જૂનું ચેક હશે તો તમામ બાજુઓ સીધી રેખાવાળી નહીં હોય તો તમારે અહીંયા ના આવે તો ચતુષ્કોણ થશે નહીં એટલે તમારા જવાબ અલગ આવી શકે છે બરાબર હવે આગળ હવે વિવિધ ચતુષ્કોણ બનાવીએ તમારી જાતે પ્રયત્ન કરો તમારે આસપાસમાંથી કેટલીક સળીઓ એકત્રિત કરવાની છે આ સળી સાવણાની આઈસ્ક્રીમ કેન્ડીની બરફના ગોલાની કે બીજી કોઈ પણ હોઈ શકે તો તમારે શું કરવાનું છે કે ચાર ચારના જૂથ બનાવવાના છે ત્યારબાદ ચાર સળીઓને જોડી કોઈ પણ આકાર બનાવો કેવો આકાર તો કે ચાર સળીને જોડવાથી જે આકાર બનશે તે બંધ હશે એટલે બંધ હોય એવો આકાર બનાવવાનો છે ત્યારબાદ આ આકારને બુંદર વડે ચાટ કાગળ કે નોટબુકના પૂઠા પર ચોંટાડો અને તેના ફોટા પડી તમારા શિક્ષકને વોટ્સએપમાં મોકલો બરાબર તો આ પ્રવૃત્તિ તમે જાતે કરી તમારા શિક્ષકને એના ફોટા મોકલશો હવે આગળ ત્યારબાદ મિત્રો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે અહીંયા ચતુષ્કોણના નામ છે આકાર છે અહીંયા એના ગુણધર્મ આપેલા છે બરોબર તો આ તમારે વાંચી જવાના છે બરોબર આ રીતે આપેલા છે બધા વાંચી દેજો ખૂબ જ અગત્યના છે હવે ચાલો ચતુષ્કોણ સાથે થોડી ભૂમિતિ સમજીએ ચાર પોઈન્ટ એક જાતે પ્રયત્ન કરો એમાં આપણે જોઈએ ખૂણાના સરવાળાનો ગુણધર્મ તો આપણે હવે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી થાય પણ ચતુષ્કોણ માટે પણ આવો કોઈ નિયમ છે કે નહીં તે તપાસીએ તો મિત્રો અહીં એક ચતુષ્કોણ આપેલો છે આપણને તેના ચાર ખૂણા આપણે કાપીને આ રીતે આપણે ગોઠવીએ તો ચારેય ખૂણાનો સરવાળો કેટલો થશે તો કે ત્રણસો ને સાહીઠ બરાબર ત્રણસો સાહીઠ અંશ છે છત્રીસો નથી એટલે સુધારી ત્યાર ત્યારબાદ અહીંયા જોશો તો એક બીજો ચતુષ્કોણ આપેલો છે જેમાં વચ્ચેથી આપણે વિકર્ણ દોરીને આ ચતુષ્કોણના બે ભાગ કરેલા છે એટલે કે બે ત્રિકોણ બનશે અને દરેક ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે એકસો એસી એકસો એસી બેનો સરવાળો કરીએ સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે અને ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ કહે છે હવે તમે તમારું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ગણો તો મિત્રો અહીંયા આપણે ત્રણ પોઈન્ટ એક સ્વાધ્યાય છે એના માટે કેટલાક દાખલાઓ આપેલા છે એ બી સીડી એ ગણવાના છે અહીં જોઈશું આપણે કે આની અંદર એક બે ત્રણ ચાર એટલે કે ચાર ખૂણા છે જ્યારે બીની અંદર એક બે ત્રણ ચાર એમાં પણ ચાર ખૂણા છે સીમાં જોઈશું એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે આમાં પાંચ ખૂણા છે એ રીતે આમાં પણ પાંચ ખૂણા છે તો મિત્રો ચાર ખૂણા હોય ત્યારે આપણને ખબર છે કે ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાઈઠ પણ આ રીતે પાંચ ખૂણા હોય તો આપણે જાણતા નથી કે પાંચે ખૂણાનો સરવાળો કેટલો થાય તો પેલા આ બાબત સમજી લઈએ તો મિત્રો એના માટે સૂત્ર છે એન ઓછા બે ગુણ્યા એકસો એસી જ્યાં એન એટલે શું તો કે જે આકૃતિ હોય તો કેટલી બાજુ હોય તો કે ચાર ઓછા એકસો લખશું ચાર ઓછા બે ગુણ્યા એકસો એસી તો ચાર ઓછા બે કેટલા થશે બે ગુણ્યા એકસો એટલે કેટલા થાય તો કે ત્રણસો એટલે કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરળ કેટલો થાય ત્રણસો ને પંચકોણ માટે જોઈએ બાજુની સંખ્યા કેટલી છે પાંચ તો સૂત્ર છે એન ઓછા બે ગુણ્યા એકસો એંશી તો એનની જગ્યાએ આપણે પાંચ લખીએ એટલે પાંચ ઓછા બે ગુણ્યા એકસો એટલે કે પાંચ ઓછા બે કેટલા થાય ત્રણ ગુણ્યા એકસો એસી અઢાર ચોપન એટલે કે પાંચસો ને ચાલીસ એટલે કે પંચકોણના પાંચેય ખૂણાનો સરવાળો કેટલો થાય પાંચસો ને ચાલીસ હવે આપણે પહેલો દાખલો જોઈએ ત્યાં આપણને ચતુષ્કોણ છે એમાંથી ત્રણ ખૂણાના માપ આપેલા છે ને આ ખૂણાનું માપ શોધવાનું છે જે એક્સ લખેલો છે તે તો જોઈએ એ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો ત્રણસો હવે ચારેય કુણા આપેલા છે એનો સરવાળો કરીએ એકસો વીસ વધતા એકસો ત્રીસ વધતા પચાસ એક્સ બરાબર ત્રણસો ત્રણ ખૂણાનો સરવાળો કરશો તો આવશે ત્રણસો એક્સ બરાબર ત્રણસો છે એ વત્તા છે ઓલી એટલે કેટલા આવશે માઇનસ એટલે કે ત્રણસો સાહીઠ ઓછા કરીએ તો આવશે તો આ રીતે આપણને ચોથા ખૂણાનો માપ મળશે અંશ બરોબર ત્યારબાદ જોઈએ બી તો એના માટે આપણે આ ખૂણો આપેલો છે આ ખૂણો સિત્તેરનો આ શોધવાનો છે આ ખૂણા આપણને કાંઈ આપેલું નથી પણ બારનો ખૂણો છે કેટલાનો છે નેવનો તો અંદરનો ખૂણો પણ નેવનો થશે કઈ રીતે તો કે આ બે ખૂણા કેવા છે રેખિક જોડના ખૂણા અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી એટલે એકસો એંસીમાં ત્યાં નેવું બાદ કરો તો આપણ આવશે નેવું તો જોઈએ હવે બી ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો બધાનો સરવાળો કરીએ નેવું વત્તા સાઈઠ વત્તા સિત્તેર વત્તા એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ તો આ બધાનો સરવાળો થશે બસો વીસ વત્તા એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ બસો વીસ વધતા છે ઓલુ બાજુ લીધા છે તો ઓછા થશે તો જોઈએ એક્સ બરાબર પેલા આ લખશું ત્રણસો ને સાહીઠ પછી ઓછા બસો ને વીસ બાદ બાકી કરશું તો આવશે એક્સ બરાબર એકસો ને ચાલીસ બરોબર તો ચોથો ખૂણો થશે અહીંયા એક્સ બરાબર એકસો ને ચાલીસ ત્યારબાદ સી તો અહીંયા આપણે જોશું કે આ ખૂણો ત્રીસ છે ત્યારે આ ખૂણો એક્સ અને આ પણ ખૂણો એક્સ એટલે કે આ બે ખૂણા આપણે શોધવાના છે ત્યારે આ ખૂણો ના આ ખૂણો આપણને આપેલો નથી આ પાંચ ખૂણામાંથી એક જ ખૂણો આપેલો છે બે શોધવાના છે તો આ બે ખૂણાના માપ આપણે પેલા ગોતવા પડશે આ ખૂણાનું માપ શોધવા માટે આ બે ખૂણા કેવા છે રેખિક જોડના ખૂણા તો જોઈએ રેખિક જોડના જોઈએના માપ તો પેલા આનું માપ શોધવું હોય તો એકસો એસી એકસો આ માપ ત્યારબાદ આ ખૂણો શોધીએ એકસો એસી ઓછા આ સાહીઠ બરાબર આવશે એકસો ને વીસ એટલે આ ખૂણાનું માપ કેટલું છે એકસો ને વીસ હવે પંચકોણના અંદરના પાંચે ખૂણાનો સરવાળો બરાબર કેટલો થાય પાંચસો ને ચાલીસ અંશ તો બધા ખૂણાનો સરવાળો કરીએ એકસો દસ વત્તા એકસો વીસ વત્તા ત્રીસ વત્તા એક્સ વત્તા એક બરાબર પાંચસો ને ચાલીસ અંશ આનો સરવાળો કરશો તો આવશે બસો x સાહીઠ એક્સ વત્તા એક્સ એટલે કેટલી વખત થશે ને એક બે વખત એક્સ બરાબર પાંચસો ને ચાલીસ તો બે એક્સ એમનો આ બસો સાહીઠ છે ઓલી બધા છે પાંચસો ચાલીસ પહેલાં લખશું પછી ઓછા બસો ને આ વત્તા છે આ બાજુ તો ઓછા હવે બે એક્સ બરાબર આની બાદ બાકી કરશો તો આવશે બસો ને બે ગુણાકારમાં છે ઓલી બધા એટલે ભાગા એટલે એક્સ બરાબર બસો એસી ભાગ્યા બે બસો બે ભાગ કરો તો એક્સ બરાબર આવશે એકસો ને ચાલીસ અંશ બરાબર તો આ જે ખૂણા છે એક્સ એક્સ એ દરેકનું માપ કેટલું થશે તો કે એકસો ને ચાલીસ અંશ મિત્રો આપણને એક પંચકોણ આપેલો છે એમાં પાંચ ખૂણા આપેલા છે અને પાંચ બાજુઓ છે એ કેવી છે એની સરખી છે અને આ ખૂણો છે એક્સ એ આપણે શોધવાનો છે બરોબર તો જોઈએ પાંચે બાજુઓ સરખી એટલે કેવો પંચકોણ કહેવાય તો કે નિયમિત પંચકોણ એટલે કે પાંચેય ખૂણાના માપ કેવા થાય સરખા થાય તો જોઈએ પંચકોણના અંદરના પાંચેય ખૂણાનો સરવાળો બરાબર પાંચસો ને ચાલીસ અંશ તો સરવાળો કરીએ એક ખૂણાનો એક્સ વધતા ઓલી બધા પાંચ ભાગ કરીએ એક્સ બરાબર આવશે એકસો આઠ એટલે આ દરેક ખૂણાનું માપ છે એ કેટલું થશે એકસો ને આઠ ઓકે મિત્રો હવે આગળ ત્યારબાદ પતંગ આકાર ચતુષ્કોણનો એક વિશિષ્ટ પ્રકાર તો જે પતંગ આકાર ચતુષ્કોણ એ ચતુષ્કોણ વિશિષ્ટ પ્રકાર છે તો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમે અહીંયા પતંગાકાર ચતુષ્કોણ બતાવેલો છે એમાં પાસ પાસેની આ બાજુ હોય એ અને એ ડી આ બેનું માપ કેવું છે સરખું છે એટલે કે આનું પાંચ હોય આનું પણ પાંચ એવી રીતે બી અને સીડી આ બે નું માપ કેવું છે સરખું છે એટલે કે આનું આઠ હોય તો આનું પણ આઠ ઓકે મિત્રો તો આ ત્રણેય છે કેવા છે પતંગાકાર ચતુષ્કોણ છે જ્યારે આ ત્રણેય છે પતંગાકાર ચતુષ્કોણ નથી તો આના માટે કેટલીક બાબતો અહીંયા આપણે લખવાની છે તો જોઈએ તેને ચાર બાજુઓ હોય છે તો છે ને દરેક આકૃતિમાં ચાર બાજુઓ સમાન લંબાઈની બાજુઓની બરાબર બે સ્પષ્ટ જોડી હોય છે ત્યાં જોશો તમે આ એબી અને એડી એની એક જોડી અને બીસી અને સી ની આ એક જોડી એટલે કેટલી જોડી થઈ બે જોડી ત્યારબાદ બાકીની ત્રણ બાબતો આપણે લખવાની છે તો લખીએ ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ અંશ બરોબર ચારેય ખૂણાનો સરવાળો કરશો તો ત્રણસો ને સાહીઠ અંશ થાય કારણ કે આ ચતુષ્કોણ છે ત્યારબાદ ચોથું વિકર્ણો પરસ્પર કાટ ખૂણે હોય છે એટલે વિકર્ણો જ્યાં છે ત્યાં નેવું નેવું ના ખૂણા બને છે ઓકે પછી પાંચમું વિકણોની લંબાઈ સમાન નથી અહીંયા જોશો એક વિકર્ણની લંબાઈ વધારે છે બીજાની કેવી છે ઓછી છે ઓકે ત્યારબાદ ચાર પોઈન્ટ ત્રણ તમારી જાતે પ્રયત્ન કરો એક સફેદ કાગળ લો લીધો મિત્રો કાગળને ઊભો રાખીને બેવડો વાળવાનો છે બરોબર ત્યારબાદ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે લાઇન એ બી અને બીસી દોરો તો આ રીતે તમે બેવડો વાળ્યા પછી આ રીતે એ બી અને બીસી છે એ લાઇન દોરો ત્યારબાદ આને તમે કાતરની મદદથી કાપી લેવાનું છે અને પછી તમે ખોલશો તો આ રીતનો તમને એક ચતુષ્કોણ મળશે બરોબર તો આ ચતુષ્કોણમાં તમે આ રીતે અહીંયા લાઈન દોરશો ઊભી તો એના બે ભાગ થશે એટલે કે બે ત્રિકોણ બનશે તો શું આ બંને ત્રિકોણ છે એ કેવા છે સમાન હશે તો અહીંયા આપણે લખશું છઠ્ઠામાં તો કે હા બરોબર ત્યારબાદ અહીંયા વિકર્ણ એકબીજાને દ્વિભાજિત કરે છે તો કે હા વિકર્ણ એકબીજાને દ્વિભાજિત કરે એટલે કે બીજા વિકર્ણના સરખા ભાગ કરે છે તો અહીંયા પણ આવશે હા શું બંને વિકર્ણોની લંબાઈ સમાન છે તો અહીંયા જોશું આપણે બંને વિકર્ણોની લંબાઈ કેવી છે સરખી નથી પણ કેવી છે અલગ અલગ એટલે આવશે ના ત્યારબાદ શું બંને વિકર્ણ ચતુષ્કોણના ખૂણાના સરખા ભાગ કરે છે તો જોઈએ આપણે આ ખૂણો છે સી તો આ વિકર્ણને કારણે એના બે સરખા ભાગ થાય છે બરોબર એ રીતે દરેક જગ્યાએ જોશો તો વિકર્ણને કારણે દરેક ખૂણાના બે સરખા ભાગ થાય છે એટલે આવશે હા આ સિવાય તમે કોઈ નોંધ કરી શકો તે લખો તો લખીએ આપણે વિકર્ણો પરસ્પર કાઠ ખૂણે છે આ વિકર્ણો છેદે ત્યાં કેવો ખૂણો બને છે નેવું એટલે કે કાઠ ખૂણે છેદે છે ત્યારબાદ ચાર પોઈન્ટ ચાર સમાંતર બાજુ ચતુષ્કોણ તો મિત્રો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એને ચાર બાજુઓ છે ચાર ખૂણાઓ છે અને બે વિકર્ણો છે તમે વાંચી ગુણધર્મો પ્રવૃત્તિ એક સમાંતર ચતુષ્કોણ સામ સામે બાજુની લંબાઈ સમાન હોય છે જે તમારે તમારા કંપાસ બોક્સમાં જે કાઠ આ રીતનું આપેલું છે એવા બે કાઠ લઈને તમે એને ચકાસી શકો છો આ પ્રવૃત્તિ તમે જાતે કરજો ઓકે ત્યારબાદ પ્રવૃત્તિ બે તમે એક સરખા બે સમાંતર બાદ ચતુષ્કોણ કાપો તો તમે જોઈ શકો છો કે મેં બે સમાંતર બાદ ચતુષ્કોણ કાપેલા છે હવે જોયા બે ને સરખા છે કે નહીં તો એને એકબીજા ઉપર મૂકીએ બીજા પર મુકતા બંને ચતુષ્કોણ કેવા છે એક સમાન જ છે ત્યારબાદ હવે ઉપરના ચતુષ્કોણને ફેરવીને સામેના ખૂણા પાસે લઈ જાઓ એટલે કે આ ચતુષ્કોણ છે જે ઉપરનો એનો એ ખૂણો છે એને આપણે અહીંયા લઈ આવવાનો છે તો આપણે જોઈએ ઉપરનો એક જ ચતુષ્કોણ છે એ ફેરવવાનો છે નીચેનો ચતુષ્કોણ છે એમ એમને રાખવાનો છે આ રીતે ફેરવીએ બરોબર તો મિત્રો અહીંયા એ છે એ સામેની બાજુ આવી ગયો તો એ માથે મૂકીએ તો તમે જોઈ શકો છો કે એકદમ બંધ બેસી જાય છે એટલે કે સામ સામેના ખૂણાનું માપ છે એ કેવું છે સરખું છે

સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર અને અહીંયા વિશેષ ગુણધર્મો આપેલા છે સમ બાજુ ચતુષ્કોણ વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે એટલે વિકર્ણો છે તે અહીંયા કાટખૂણો એટલે કે નેવ અંશનો ખૂણો બને છે ત્યારબાદ લંબ ચોરસ વિકર્ણની લંબાઈ સમાન હોય છે એટલે લંબ ચોરસના જે બે વિકર્ણો હોય એની લંબાઈ કેવી છે બેની એક સરખી હોય છે ચોરસ વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે એટલે કે નેવ અંશનો ખૂણો બનાવે અને વિકર્ણની લંબાઈ પણ આમાં પણ કેવી હોય સમાન હોય છે એટલે કે એક સરખી હોય છે ઓકે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરશો તેમજ ખરે શીખીને અન્ય વિડીયો તેમજ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર ફરી મળીશું